નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. નવસારી લાઈવ જે હાલમાં જે વાવાઝોડાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતું રહી છે. અમે અત્યારે હાલમાં આવી પહોંચ્યા છે માંગરોળ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં કે જ્યાં અહીં જે વાવાઝોડાને લઈને જે લોકોને અસર થાય જેવા લોકોના કાચા મકાનો હોય તેવા લોકોને અહીંથી સ્થળાંતર કરીને તેમને ત્યાંથી લાવીને અહીં રાખવામાં આવ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો કઈ રીતે તેઓ લોકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. લોકો સુઈ શકે તે માટે ખાટલા પંખા તેમજ પીવા માટે પાણીથી લઈને તમામ વ્યવસ્થા, આરોગ્ય જે હાલમાં જે વહીવટી તંત્ર છે તેના દ્વારા કરવામાં આવી છે. અહીં જે પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે તો ત્યાંથી અહીંથી અન્ય જે બીજું પણ બાજુમાં સેન્ટર હોમ બનાવવામાં આવ્યું છે ત્યાં પણ તે લોકોને હાલમાં રાખવામાં આવી રહ્યા છે. વાવાઝોડાને લઈને જે આ સ્કૂલ છે તે સ્કૂલની અંદર તેમને રાખવામાં આવે છે. અહીંયા નાસ્તાને મૂકી જમવાનું મૂકી દેવામાં આવ્યું છે. જેને જ્યારે જે ખાવું હોય તે ખાઈ શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અંદર પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો માટે અહીં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરિવારના લોકો એક છત નીચે જેમ ઘરમાં રહેતા હોય તે રીતે અહીં શાળામાં રહે તે પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. એટલે કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને તંત્રે તમામ પ્રકારની તૈયારીઓ અહીં કરી લીધી છે. આ સાથે સાથે અમે જ્યારે રિપોર્ટિંગ કરતા હતા ત્યારે ઓએનજીસીની લાઇન ખાસ કરીને મુંબઈથી હજીરા સુધી જાય છે. એ ઓએનજીસીની લાઇનનો નવસારીના ઉભરાટ ખાતેથી પસાર થાય છે અને ઉભરાટ દરિયા કિનારે એના ચાર વાલ્વ બનાવવામાં આવ્યા છે. એટલે કોઈ ઘટના ઘટે તો તેને પહોંચાડવા માટે ત્યાં પણ એમની ટીમના પ્રતિનિધિને તૈનાત કરી દેવામાં આવે છે. શું કહ્યું તેમણે આવો સાંભળીએ. હું મારું નામ બી એ ચાવડા, હું ચીફ એન્જિનિયર છું. ઓએનજીસી હજીરાથી આપણા ઉભરાટ માં 36 અને 42ની જે લાઇન આવે છે તે લાઇનને બંને વાસ સ્ટેશન અહીંયા છે અને વાસ સ્ટેશનમાં આ ચક્રવાતના કારણે કોઈ પણ પ્રોબ્લેમ ના આવે એના માટે અમારી ટીમ સાથે હું અહીંયા તૈનાત છું. કયા પ્રકારનું તૈયારી છે તમારી? જો કદાચ એવા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ આવશે તો અમે અહીંયાથી એને કંટ્રોલ કરી શકીશું એવી અમારી તૈયારી છે. ખાસ કરીને વાતાવરણ જે વાવાઝોડું આવે છે તેને લઈને કયા પ્રકારનું ઓએનજીસી તરફથી? ઓએનજીસી હજીરાનું મેનેજમેન્ટ હજીરા પ્લાન્ટમાં તૈયાર છે. એ સિવાય અમારી દરિયાની અંદર જે બોમ્બે ઓફશોરમાં જે અમારા ઓફિસર્સ ત્યાં તૈયાર છે અને અમારું એમની સાથે ટેલિફોનિક વાતોથી અમે લોકો એનું તૈયારી કરી રહ્યા છીએ અને અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઓએનજીસી હજીરાનો પ્લાન્ટ તૈયાર છે. કેટલા કલાક સુધી તમે અહીં રહેશો? અમે જ્યાં સુધી વાતાવરણ અને ચક્રવાત થાળે નહીં પડે ત્યાં સુધી અમે લોકો અહીંયા જ રોકાઈશું. એ સિવાય અમારા ઓલ્ડ ઉભરાટ અને ન્યૂ ઉભરાટ, દાંતી, વાઠા ચારે ચાર વાસ સ્ટેશનમાં અમારા સીએસએફની ટીમ બી તૈયાર છે. મરોલીમાં અમારો સીએસએફનો કેમ્પ છે. એ લોકો બી કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે કોઈ પણ પ્રકારને પ્રોબ્લેમ્સ કે ઇમરજન્સીને પહોંચી વળવા અમે બધા સક્ષમ છીએ અને પહોંચી વળીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.